સુરતના ઉધના આવાસમાં એક 6 વર્ષનું બાળક પાપડી ખાધા બાદ બેભાન થઈ ગયું હતું, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે અગાઉ જ તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. પરિવારે કહ્યું કે ઘટના આજે સવારની છે. 2 સંતાનોમાં નાનો પુત્ર હતો, કોઈ બીમારી ન હતી, પણ પાપડી ખાધી અને બેભાન થઈ ગયો. સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો છે. પરિવારે વધુમાં જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના છે અને મૃતક બાળકના પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. 2 સંતાનમાં મોટી દીકરી બાદ એકનો એક પુત્ર હતો. માસૂમ કુલદીપનું રહસ્યમય મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. કુલદીપ રમતા રમતા પડી જતા રડતું હતું. માતા તેને ખોળામાં ઉપાડી 4th માળેથી પાપડીનું પેકેટ અપાવવા નીચે ઉતર્યા હતા. જોકે પાપડી ખાતા ખાતા 4th માળે રૂમમાં જતા જ કુલદીપ બેભાન થઈ ગયો હતો. 108ની મદદથી કુલદીપને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. હાલ પોલીસને જાણ કરાઈ છે. મેડિકલ ઓફિસર રાજેન્દ્ર સોલંકીએ કહ્યું કે પરિવાર પાપડી ખાતા ખાતા આઉટ થઈ ગયું હોવાની વાત કરી રહ્યો છે. જોકે શ્વાસ રૂંધાઈ જાય તો બાળકના નખનો કલર બદલાઈ જાય છે, નાકમાંથી પાણી પડવા લાગે છે. જોકે આવું કશું પણ તબીબી તપાસમાં સામે આવ્યું નથી. જોકે પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ કારણ આવી શકે છે. હાલ પોલીસને જાણ કરાઈ છે. મેરા નામ પંકજ ભગત હે, બચ્ચા મેરા નેબર હે. બસ મેં ખાના ખાને જૈસે રૂટીન મેં આતા હું સુબહ મેં, તો ખાના ખાને ઘર પે આયા તો જૈસે મેં સીડિયા ચલ રહા થા, ઉસે બચ્ચી કી માં કા આવાજ આયા જોર સે, તો હમ લોગ દોડે ઉસ તરફ, તો દોડે તો દેખા તો બચ્ચા બેહોશ થા. હાં, બચ્ચા બેહોશ થા, હમ ગયે બચ્ચી કે પાસ, તો બચ્ચા બેહોશ થા. હમ લોગ ને થોડા હાથ પાસ યુ કિયે, ઉસકે થોડા સાથ લે રહા થા, ઉસમે હમને 108 કો ફોન કિયા. ફિર પતા ચલા કે હોસ્પિટલ લેકે આયે, તો ડોક્ટર ને બોલા કે બચ્ચા એક્સપાયર હો ગયા હૈ. ક્યા લગતા ક્યા કારણ હૈ? કારણ તો એસા હૈ કે બચ્ચા ખેલતે ખેલતે કુછ ગિર ગયા. ઉસકે પહેલે વો કુછ ખા રહા થા, પાપડી ખાયા ઉસને, ઓ અચાનક સે ઉસકો ચક્કર આયા કે કૈસે ગિરા કુછ પતા નહીં. ગિરા વો પાપડી ખાયા ઉસને, દુકાન સે પાપડી લિયા, પાપડી ખાયા ફિર અચાનક સે ખેલતે ખેલતે વો ગિરા. ફિર પતા નહીં અભી પાપડી ખાને સે ક્યા હુઆ કે અચાનક સે ગિરા ખેલતે, કુછ સમજ નહીં આ રહા હૈ. અભી ઉસકો હોસ્પિટલ લેકે આયા ઓર મૃત જાહેર કરા દિયા ગયા.